મિત્રો, આપણે મોટાભાગના બધા જ બે પ્રકારની દુનિયામાં જીવતા હોઈએ છીએ. એક દુનિયા એવી છે કે જે આપણી ઈચ્છાઓ અરમાનો એની એક આપણે દુનિયા બનાવી હોય છે, જે આપણી પોતાની હોય છે નિજી. અને એક એ દુનિયા છે જે આપણી આસપાસ જે બની જાય છે, આપણે એમાં જીવતા હોઈએ છીએ. એક આપણી કાલ્પનિક દુનિયા આપણે મનથી બનાવી છે. આ બે દુનિયા વચ્ચે માણસ જીવતા જીવતા ક્યારેક ધક્કા ચડી જાય છે. કંઈક ઈચ્છાઓ, કંઈક અરમાનો, કંઈક સપનાઓ મનના વિચારોના વંટોળમાં ફંગોળાઈ જાય છે, તો કંઈકના સાકાર પણ થાય છે. એટલે આવી અવઢવ ભરી જિંદગી છે આપણી. જિંદગીમાં તડકા છાયા આવ્યા કરે, સુખ દુઃખ રૂપી વાદળા નીકળ્યા કરે. કોઈ મહાપુરુષ કહે છે ને કે વિચારોને એટલા લેવલ સુધી લઈ જાઓ કે સુખ દુઃખ રૂપી વાદળાથી ઉપર હાલે. વાદળાથી આપણે નીચે હોઈએ તો આપણે તડકા છાયાનો અનુભવ થાય, પણ વિચારોનું લેવલ હાય, વાદળાથી ઉપર હોય તો એ સુખ દુઃખ રૂપી વાદળા આવ્યા કરે, ગયા કરે, પણ આપણને તો પ્રકાશ મળ્યા કરે. સુખ દુઃખ જતા નથી, એને જોવાની એક દ્રષ્ટિ કરી જાય છે. એટલે દુનિયાને જોવાની દ્રષ્ટિ એ પણ બધાની અલગ અલગ છે, કઈ રીતે જોવે છે. કોઈક લેખકે કીધું છે કે માણસ પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએથી દુનિયાને જોવાનું નક્કી કરે તો અર્ધી દુનિયા શાંત થઈ જાય. ક્યારેક કોઈ ઉપર આપણે દોષનો ટોપલો ઢોળતા હોય એની જગ્યાએ આપણે મૂકી જવાના, પછી વિચારવાનું, આપણે ખબર પડે કે સામેવાળાની શું સ્થિતિ હોઈ શકે. એટલે આપણા શાસ્ત્રોની અંદર પણ આ વાત કરી છે, શિવ ભજેત શિવ ભૂતવા. શિવને ભજવા હોય તો પહેલાં શિવ બનો, તો તમે શિવને જાણી શકો. પહેલાં શિવ બનવું પડે, પહેલાં રામ બનવું પડે, પછી રામને જાણી શકાય. એ સિવાય રામને જાણવાની કોઈ રસ્તો જ નથી. કારણ કે જે સ્થિતિ છે એની જગ્યાએ બેસવા માટે આપણી લાયકાત હોવી જોઈએ, તો એને આપણે ઓળખી શકીએ. એક વાત કરવી છે, કોઈ હાસ્યની વાત નથી, પણ માણસની લાગણી, માણસના આવેગો વ્યક્ત કરવાની જે પદ્ધતિ છે, 2011-12 નો સમય, અને સમયની અંદર પાવર ચોરી બહુ વધી ગઈ, લોસ વધી ગયો. લોસ વધી જાય કોઈ પણ કંપનીમાં તો એને ઘટાડવા માટેનું એક જ હાથ વગું હથિયાર હોય તો ચેકિંગ, પાવર ચોરી પકડવી. એવામાં ચેકિંગનો બહુ મારો શરૂ થઈ ગયો. સવારમાં વહેલા, બપોરે, સાંજે, એમ 3 ટાઈમ ચેકિંગ શરૂ થયા. એમાં હું પણ એક ભાગ હતો. એટલે વહેલી સવારમાં ઉના પહોંચ્યા, થોડું અંજવાળું થઈ ગયું હતું, દી ઉગવાની તૈયારી હતી. ઉનાના બસ સ્ટેન્ડની અંદર ચા પીધી. એટલે ઘણાને ટેવ હોય ચા પીધા પછી, અથવા તો બીડી પીધા પછી કે માવો ખાધા પછી જ એ આમ જઈ શકે. ચા પીધી એટલે મારે જવાનું થયું. એટલે ઉનાનું જૂનું બસ સ્ટેન્ડ ત્યારે, અને બસ સ્ટેન્ડની અંદર એ ટોયલેટ બાથરૂમ ગોતું અને ગયો તો એક હારે 10-12 ટોયલેટ, એક એક બારણો હું ખોલતો જાઉં અને પાછું બંધ કરતો જાઉં. પરિસ્થિતિ એવી હતી, ખોલ્લું એટલે આમ એકદમ એવું થાય કે આ કયા ભાવનું આપણે ભોગવી રહ્યા છીએ. એમ કરતાં કરતાં 3-4 બારણા ખોલ્યા, બંધ કર્યા. એક બારણું ખોલ્યું તો વ્યવસ્થિત લાગ્યું, થોડું ઘણું અંધારું અંજવાળું એવું હતું. બારણું ખોલ્યું, અંદર પગ દેવો ગયો તો અંદર એક ભાઈ બેઠેલા હતા. હવે મિત્રો, એ સમય એવો હતો કે એક ગામની અંદર અઠવાડિયામાં
ત્રણ ત્રણ વખત ચેકિંગ થતું, એટલે એક ઘરે અઠવાડિયામાં ત્રણ જણા જાય ચેક કરવા. પાવર ચોરી એવી વસ્તુ છે કે ચેક કરો તો જ ખબર પડે કે આ પાવર ચોરી છે કે નહીં. ઘણા પાવર ચોરી ન કરતા હોય, પ્રામાણિક હોય, પણ છતાં અહીંયા જવું તો પડે, કારણ કે કરે છે કે નહીં કેમ ખબર પડે, તો ચેક કર્યા પછી ખબર પડે. ધેટ્સ ઓકે. એટલે આનાથી પબ્લિક ત્રાસી ગયેલી, રોજે રોજ આવીને ઊભા રહી. એવામાં મેં બાવણું ખોલ્યું, અંદર ભાઈ બેઠા હતા, એકદમ જેને કહેવાય ને કે વિચારશૂન્ય સ્થિતિની અંદર, અને બેઠા રહ્યા, એમને બેઠા રહ્યા. ત્યાગમાં પણ એક આનંદ હોય ને, બેઠા રહ્યા. માણે હમું જોયું, ઓળખી ગયા તરત. ઓળખી ગયા એટલે કે આ ભાઈ જઈ બીવાળા છે, યુનિફોર્મ પહેરેલો, ગળામાં આઈ કાર્ડ નાખેલું, જોઈ લીધો મને. અને ભાઈએ જે પોતાની વ્યથા, પોતાનો ગુસ્સો, જે ઠાલવવાની એની જે અભિવ્યક્તિ હતી, અભિનય હતો, એ જોયા જેવો હતો. એ બેઠા બેઠા જેણે બે હાથ જોડ્યા, મને એટલું કીધું કે ભાઈ અહીંયા તો હક લેવા જોઈએ, કે ઘેર તો નથી હક લેવા દેતા, એટલું રાખો કે અહીંયા હક લેવા દો. મેં બારમાં બંધ કરીને હું ત્યાંથી પછી નીકળી ગયો. મિત્રો, આ કોઈ હસવાની વાત નથી, પણ એ માણસની એક મનોવ્યથા હતી કે શું કરે માણસ, શું કરે, લાચાર શું કરે માણસ. આવા તો ઘણા બનાવ બનેલા છે, અને આપણી જિંદગીની અંદર ક્યારેક એવા બનાવ બની જાય કે દુનિયાને જોવાની આપણી દ્રષ્ટિ ફરી જતી હોય છે, દ્રષ્ટિમાં વળાંક આવી જાય તરત. પણ એ ઘટનાને જો આપણે હૃદયથી સમજવાની કોશિશ કરીએ તો આવી તો ઘણી બધી વાતો છે, પછી ક્યારેક વાતો કરીશું આવી, કે માણસ દુનિયાને પોતાની દ્રષ્ટિથી કઈ રીતે જોવે છે, ખરેખર શું હકીકત છે.